हेलो फ्रेंड्स, हूँ पटेल जिनाल फ्रॉम असवेक विद्यालय स्टैंडर्ड ए सब्जेक्ट मैथ्स। अत्यार सुधी आपनो सिलेबस पूर्ण थई गयो छे, तो आजे आपणे आजना विडियो में ए सिलेबसनुं रिविजन करवाना छे। तो एक्जाम में सेक्शन ए में अव जे विभाग छे एमां केवा प्रकारना प्रश्नों पूछाई शके ए आपणे जोईए। कि नीचे आपेला विकल्पोमांथी योग्य विकल्प पसंद करो, तो अहीं तमने केटला प्रश्नों आपशे अने एनी नीचे एनो विकल्प पण आपशे। एमांथी तमारे साचो विकल्प शोधीने लखवानो रहेशे। दरेकना केटला गुण छे? एक गुण। अने सेक्शन ए पूर्ण करवा माटे तमारे 15 मिनिटनो समय लेवानो रहेशे। अने आ जे सेक्शन ए छे एमां एवा केटला प्रश्नों पूछाशे? 10 प्रश्नों पूछाशे, अने दरेकना एक गुण छे एटले सेक्शन एना कुल गुण थशे 10। अने तमारे ए सेक्शन ए 15 मिनिटमां पूर्ण करवानो छे, जेथी तमे समयसर पेपर पूर्ण करी शको। हवे चालो जोईए। तो पहेलो प्रश्न शुं छे के 512નું ઘનમૂળ જણાવો। તો અહીંયા આપણે કેટલાક ઓપ્શન આપ્યા છે, એમાંથી આપણે 512નું ઘનમૂળ શું હોઈ શકે તે જોવાનું છે। તો આપણે જાણીએ છીએ કે 512 એટલે આપણે લસાઅની રીતે એના અવયવ પાડીએ, અવિભાજ્ય અવયવ, તો શું પડે? 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 થાય। તો અહીં આપણને 512ના અવિભાજ્ય અવયવ મળી ગયા। હવે આપણે એની 3 3ની જોડી બનાવવાની છે। તો આપણને શું મળ્યું? 8 × 8 × 8। ઘનમૂળ શોધવાનું છે એટલે આપણે એની 3 3ની જોડી બનાવીશું, એટલે કોનો ઘન થશે? 8નો ઘન। એટલે 8નો ઘન જો 512 હોય તો 512નું ઘનમૂળ શું થાય? 8 થાય। એટલે જવાબ શું આવશે? ઓપ્શન એ। અહીં 8 × 8 × 8 3 વાર છે એટલે 8નો ઘન લખાય। હવે 512 એટલે 8નો ઘન થયો, તો એનું ઘનમૂળ શોધવું હોય તો ઉલટું, તો 512નું ઘનમૂળ કેટલું થાય? 8 થાય। તો આપણને જવાબ મળી ગયો ઓપ્શન એ। હવે એ જ રીતે બીજો પ્રશ્ન છે કે ગુણોત્તર 3 ના છેદમાં 4 ને ટકામાં ફેરવો। તો આપણે કોઈ પણ સંખ્યા હોય, અપૂર્ણાંક સંખ્યા હોય, તેને ટકામાં કેવી રીતે ફેરવીએ છીએ? કે જે પણ સંખ્યા આપેલી હોય એને આપણે 100 વડે ગુણાકાર કરીએ તો આપણે એને ટકામાં લખી શકીએ। તો અહીં 3 ના છેદમાં 4 આપેલું છે, એને આપણે 100 વડે ગુણીએ એટલે શું થઈ જાય? એ સંખ્યા ટકામાં ફેરવાઈ જાય। તો અહીં આપણે છેદમાં 4 છે અને ઉપર 100 છે, તો એને આપણે 4 કેન્સલ કરી શકીએ। ઉપર શું બચીએ? 25 × 100। તો અહીં શું બચ્યું? 3 × 25। હવે 100 વડે ગુણ્યું છે એટલે 12% ચિહ્ન આવી જાય। હવે 25 × 3 એટલે કેટલું? 75%। તો ઓપ્શન શું આવશે અહીં? ઓપ્શન એ, 75%। એ જ રીતે આગળ છે, પદાવલી 1 વત્તા x વત્તા x² માં x વર્ગનો સહગુણક જણાવો। તો આપણે અહીં x વર્ગવાળું પદ લખી લઈએ। શું છે x વર્ગ? x વર્ગવાળું પદ છે માત્ર x વર્ગ। હવે આપણે જોઈ શકીએ છીએ કે x વર્ગ સાથે આંકડાકીય અવયવ કયો છે? અહીંયા આગળ કશું જ નથી આપેલું, એટલે એનું સહગુણક શું થાય? એનું સહગુણક થશે 1। તો આપણે અહીં x વર્ગનો સહગુણક થશે 1, તો ઓપ્શન 1 ક્યાં છે? તો અહીં આપણે જોઈએ કે એ ઓપ્શન એ શું છે? -1। ઓપ્શન બી શું છે? 2। ઓપ્શન સી છે 1। તો અહીં 1 આવશે। ત્યારબાદ આગળ પ્રશ્નો 4 શું છે? કે ઘનમૂળનો સંકેત જણાવો। તો ઘનમૂળનો સંકેત શું થાય? કે આ જે ચિહ્ન હોય ત્યાં અહીં શું લખવામાં આવે? ઘનમૂળ છે એટલે શું લખાય? 3 લખાય। તો ઓપ્શન સી એ ઘનમૂળનું સંકેત થશે। ઓપ્શન એ શેનું સંકેત છે? ઓપ્શન એ વર્ગમૂળનું સંકેત છે, ઓપ્શન બી એ ચતુર્થમૂળનું સંકેત છે, અને ઓપ્શન સી એ ઘનમૂળનું સંકેત છે, અને ઓપ્શન ડી એ પંચમૂળનું સંકેત છે। તો આપણને જવાબ સાચો શું છે? ઓપ્શન સી। હવે
पांचमो प्रश्न शू है कि नीचेना माथी हार्डी रामानुजन संख्या तरीके कई संख्या ओळखाय छे। तो पहेलू आपेलू छे ऑप्शन ए 1728, बी छे 1729, सी छे 4104 अने डी ऑप्शन आपेलू छे बी अने सी बने। तो आज एमसीक्यू छे ए तमारू ज्यां चैप्टर नी ज्यां शुरुआत थाय छे त्यां ज तमने बाजू में कोष्टक में आपेलू छे कि अहीं हार्डी रामानुजन संख्या कई कई छे 1729 अने 4104 अने ए प्रमाणे कोई बीजी पण संख्या आपेली छे। तो अहीं आपणने बे ऑप्शन आपेला छे जेने शुं कही शकीए हार्डी रामानुजन संख्या। तो अहीं ऑप्शन डी छे जेमां शुं ऑप्शन आपेलो छे कि बी अने सी बने। तो अहीं बी अने सी बने आवे छे एटले ऑप्शन डी साचो कहेवाशे। हवे आगळनो प्रश्न छे कि जीएसटी सेना ऊपर वसूलवामां आवे छे। हवे आपणे आ चेप्टर शीख्या त्यारे शीखी गया कि जीएसटी एटले शुं કે વસ્તુની સેવા વસ્તુની કિંમત અને સેવા એ બંને પર વસૂલવામાં આવે છે જીએસટી। તો ઓપ્શન એ આપેલો છે વસ્તુની કિંમત, બી આપેલું છે સેવા, સી આપેલું છે એ અને બી બંને, અને ડી આપેલું છે એક પણ નહીં। તો આપણે જાણીએ છીએ કે જીએસટી વસ્તુની કિંમત અને તેની સેવા બંને પર વસૂલવામાં આવે છે એટલે અહીં ઓપ્શન સી સાચો છે। હવે આગળનો પ્રશ્ન છે કે એક ટોપલીમાં 5 નારંગી અને 20 સફરજન છે, તો નારંગીની સંખ્યા અને સફરજનની સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે? તો આપણે બંનેનો ગુણોત્તર કરવાનો છે એટલે કે એક અંશમાં લખવાનું છે અને બીજું છેદમાં લખવાનું છે। તો નારંગીની સંખ્યા પહેલાં આપેલું છે એટલે અંશમાં શું આવશે? નારંગીની સંખ્યા કેટલી? 5, અને છેદમાં શું આવશે? સફરજનની સંખ્યા, તો સફરજનની સંખ્યા કેટલી આપેલી છે? 20, એટલે 5 ના છેદમાં 20। હવે 5 ના છેદમાં 20 એટલે શું થાય? 5 એકુ 5 ને 5 ચોક 20 એટલે અહીં 5 5 કેન્સલ થશે, તો 1 ના છેદમાં 4 બચ્યું। આપણે એનો ભાગ ઉડાવીએ તો શું બચે? 1 ના છેદમાં 4 એટલે 1 ના છેદમાં 4 છે તેને આપણે શું લખી શકીએ? 1:4। તો ગુણોત્તર શું થશે? 1:4। તો અહીં બી ઓપ્શન સાચો છે કે 1:4। હવે એ જ રીતે આગળનો પ્રશ્ન છે કે એક પદી સાથે ગુણાકાર કરવાથી શું મળે છે? તો અહીં ઓપ્શન આપેલા છે દ્વિપદી, ત્રિપદી, એકપદી કે કશું જ નહીં। તો આપણે જાણીએ છીએ, આપણે ધારો કે એક પદી લઈ લઈએ 2x અને બીજી એક પદી લઈ લઈએ 4y। તો આપણે એક પદી સાથે ગુણાકાર કરીએ તો ગુણાકાર શું થાય? પહેલાં તો એના સહગુણકોનો ગુણાકાર એટલે 2 × 4 = 8 થાય, અને પછી ચલનો ગુણાકાર એટલે x × y થાય xy। તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે આપણને જવાબ મળે છે 8xy એ પણ એક પદી જ છે। તો આપણે કહી શકીએ કે એક પદી સાથે ગુણાકાર કરીએ તો આપણને શું મળે? એકપદી, એટલે ઓપ્શન સી સાચો છે। આ વાતનું આપણે એક ઉદાહરણ લઈને સમજી શક્યા। હવે આગળનો પ્રશ્ન છે કે 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર મેળવો। તો અહીં 50 પૈસા અને 5 રૂપિયા છે, તો પહેલાં તો આપણે બંનેને ક્યાં તો પૈસામાં અથવા તો બંનેને ક્યાં તો રૂપિયામાં ફેરવવું પડે તો જ આપણે એનો ગુણોત્તર લઈ શકીએ। તો અહીં ઉપર 50 પૈસા છે, તો અહીં આપણે 5 રૂપિયાને પણ પૈસામાં ફેરવીએ તો 5 રૂપિયા એટલે કેટલા પૈસા થાય? 5 રૂપિયા એટલે 500 પૈસા, કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 5 રૂપિયા બરાબર 500 પૈસા। હવે બંને પૈસામાં આવી ગયા તો આપણે એમને ગુણોત્તર લઈ શકીએ। તો અહીં આપણે જાણીએ છીએ કે ઉપર 50 mm છે અને 500 એટલે 50 × 10, તો ઉપરથી 50 અને નીચેથી 50 કેન્સલ થશે, તો શું બચશે? 1 ના છેદમાં 10। હવે 1 ના છેદમાં 10 એટલે આપણે શું લખી શકીએ? 1:10। તો અહીં આપણને ઓપ્શન આપ્યો છે 1:10, કયો છે? ઓપ્શન ડી। તો અહીં ઓપ્શન ડી સાચો છે। એ જ રીતે આગળ પ્રશ્ન નંબર 10 કે 9નો ઘન જણાવો। તો 9નો ઘન શું થાય? 9નો ઘન એટલે શું?
नौ ना गण ने अपने आ रीते लखी सकी। हवे नौ नो गण एटले नौ गुणिया नौ गुणिया नौ, तो आप जाए कि नौ गुणिया नौ, नौ गुणिया नौ एट नवे नौ एक्यासी, एक्यासी गुणिया नौ, तो एक्यासी गुणिया नौ के थाय, तो आप एक्यासी गुणिया नौ करिए तो जवाब आए सात सौ ने ओगणतीस। तो अँ ऑप्शन बी साचो है। हवे एज रीते पद सात एक्स वाय पर थी बे सजातीय पदों लखो, तो अँ अपन एक पद आप दीदू है शू सात एक्स वाय जेमा चल शू एक्स अने वाय। हवे आपणे सजातीय पदों लखीए त्यारे आपणे एज प्रमाणेना चल होय ए रीतनो आपणे सजातीय पद लखवू पड़े। तो अहीं चल एक्स छे अने वाय छे, तो एक्स नी पण अहीं एक घात छे अने वाय नी पण अहीं एक घात छे, तो आपणे एक्स नी अने वाय बंने नी एक एक घात होय एवा आपणे बे सजातीय पदों लखवाना छे। तो अहीं ऑप्शन ए जोईए, ऑप्शन ए मां शुं आपेलुं छे सात एक्स नो वर्ग वाय अने पांच एक्स वाय। तो अहीं आपणे पहेलुं जे पद आपेलुं छे एमां जोई शकीए छीए कि एक्स नो वर्ग वाय एटले अहीं एक्स नी तो बे घात छे, परंतु आपणे सात एक्स वाय नो सजातीय पद शोधवानुं छे जेमां एक्स नी केटली घात छे एक घात छे, एटले ऑप्शन ए नहीं आवे। ए ज रीते ऑप्शन बी जोईए एमां एक्स वाय अने बीजुं शुं छे बे एक्स वाय नो वर्ग, तो अहीं વાયનો વર્ગ છે પરંતુ આપણને વાયની તો એક જ ઘાત જોઈએ એટલે આપણને અહીં આવશે। પછી ઓપ્શન સી જોઈએ, તો ઓપ્શન સીમાં સો એક્સ વાય અને બીજું શું છે એક પોઈન્ટ બે એક્સ વાય, તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણે જે સહગુણક છે એને આપણે ધ્યાનમાં લેતા નથી, માત્ર ચલને ધ્યાનમાં લઈએ છીએ અને ચલની ઘાત કે જે આ એક્સ અને વાયની કેટલી ઘાત છે એક એક ઘાત આપેલી છે, તો આપણને જે પદ જે સજાતીય પદો આપણે લખવાના છે એને પણ આપણે એક એક ઘાત જ હોવી જોઈએ। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સો એક્સ વાયમાં એક્સ અને વાયની ઘાત કેટલી છે એક એક, અને એક પોઈન્ટ બે એક્સ વાયમાં પણ એક્સ અને વાયની ઘાત કેટલી છે એક, તો ઓપ્શન સી અહીં સાચો છે કે સાત એક્સ વાયના બે સજાતીય પદો કયા થશે સો એક્સ વાય અને એક પોઈન્ટ બે એક્સ વાય। હવે એ જ રીતે આગળનો પ્રશ્ન છે કે ટુ એ એક્સ લંબાઈ, ટુ બી વાય પહોળા, થ્રી બી વાય પહોળાઈ અને ફાઇવ સી ઝેડ ઊંચાઈ ધરાવતા લંબઘનનો ઘનફળ શોધો। તો આપણને અહીં લંબઘનની લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી છે અને ઊંચાઈ આપેલી છે, આપણે શું શોધવાનું છે લંબઘનનું ઘનફળ। હવે લંબઘનના ઘનફળનું આપણને સૂત્ર ખબર છે, તો લંબઘનનું ઘનફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। લંબાઈ કેટલી આપેલી છે ટુ એ એક્સ, પહોળાઈ કેટલી આપેલી છે થ્રી બી વાય અને ઊંચાઈ કેટલી આપેલી છે ફાઇવ સી ઝેડ। હવે આપણે શું કરવાનું છે બધાનો ગુણાકાર કરવાનો છે, તો જ્યારે પણ આ જે એક પદી હોય એનો ગુણાકાર કરવાનો આવે ત્યારે શું કરવાનું હોય એના સહગુણકનો ગુણાકાર કરવાનો હોય। તો અહીં બે એ એક્સનો સહગુણક કેટલો છે બે, બી વાયનો સહગુણક કેટલો છે ત્રણ અને સી ઝેડનો સહગુણક કેટલો છે પાંચ, તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ થશે બે ગુણ્યા ત્રણ છ, છ ગુણ્યા પાંચ કેટલા થાય ત્રીસ। હવે ત્યારબાદ ચલનો ગુણાકાર, તો અહીં એ એક્સ ગુણ્યા બી વાય ગુણ્યા સી ઝેડ, તો એ બી સી આપણે એ બી સી સાથે લખી દઈએ ગુણ્યા એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ એટલે કે અહીં આપણે શું કર્યું એ એક્સ ગુણ્યા બી વાય ગુણ્યા સી ઝેડ, તો બધાને આપણે સાથે લખી શકીએ, તો મેં એમનો ક્રમ બદલી કાઢ્યો કે એ બી સી અને એક્સ વાય ઝેડ, તો જવાબ શું આવ્યો લંબઘનનું ઘનફળ શું મળ્યું આપણને ત્રીસ એ બી સી એક્સ વાય ઝેડ, તો અહીં ઓપ્શન બી સાચો છે। હવે એ જ રીતે આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી સજાતીય પદોની જોડ કઈ છે, તો અહીં આપણને કેટલીક પદોની જોડ આપેલી છે એમાંથી આપણે સજાતીય પદોની જોડ શોધવાની છે। તો સજાતીય પદો એટલે શું કે જેમાં ચલ સમાન હોય અને ચલની ઘાત પણ સમાન હોય, એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે અહીં પહેલો ઓપ્શન છે સાત એક્સ અને ચૌદ એક્સ, તો આપણે બંનેમાં જોઈએ કે ચલ સમાન છે એક્સ અને એક્સની ઘાત પણ કેવી છે સરખી છે, એટલે ઓપ્શન એ આવશે।
અહીં આપણે આગળ જોઈએ કે ઓપ્શન બી માં એક્સ છે અને બીજી જે જોડ છે બીજું જે પદ છે એમાં એક્સનો વર્ગ છે એટલે એ નહીં આવે કારણ કે એક્સની ઘાત જુદી જુદી છે અહીં ઓપ્શન સીમાં એક્સ છે અને પછી બીજું જે પદ છે એમાં એક્સ વાય છે અહીં ચલ અલગ અલગ છે એટલે ઓપ્શન સી પણ નહીં આવશે એ જ રીતે ઓપ્શન ડી પણ નહીં આવશે કારણ કે ચલ અલગ અલગ છે તો અહીં ઓપ્શન એ સાચો છે કારણ કે ચલ પણ સમાન છે અને ચલની ઘાટ પણ સરખી છે એ જ રીતે આગળનો પ્રશ્ન છે કે 12x અને 36નો સામાન્ય અવયવ કયો છે તો આપણે સામાન્ય અવયવ શોધવાનો છે એટલે આપણને જે કંઈ પણ આપેલું છે તેનું આપણે અવિભાજ્ય અવયવમાં રૂપાંતર કરી દઈએ તો અહીં 12x આપેલું છે તો 12xને આપણે અવિભાજ્ય અવયવમાં કેવી રીતે રૂપાંતર કરી શકીએ 12 એટલે 2 × 2 × 3 કે 2 × 2 = 4, 4 × 3 12 અને × x એ જ રીતે 36 છે તો 36ને આપણે શું લખી શકીએ તો 36 એટલે 2 × 2 × 3 × 3 કે 2 × 2 = 4, 4 × 12 અને 12 × 36 તો આપણે એને અવિભાજ્ય અવયવમાં લખી દીધું હવે બંનેમાં સામાન્ય શું છે તો આપણે જોઈ શકીએ છીએ કે 2 × 2 × 3 અને અહીં પણ 2 × 2 × 3 તો અહીં આપણને બંનેમાં સામાન્ય અવયવ શું મળ્યો તો સામાન્ય અવયવ થશે 2 × 2 × 3 એટલે 2 × 2 × 3 એટલે કેટલા થાય 2 × 2 = 4 અને 4 × 3 = 12 તો સામાન્ય અવયવ થશે 12 તો અહીં ઓપ્શન બી કે 12 એ સાચો જવાબ છે હવે આગળનો પ્રશ્ન છે કે 53નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 53 એ કેટલા અંકની સંખ્યા છે 2 અંકની સંખ્યા જેમાં એકમનો અંક શું છે 53માં એકમનો અંક છે 3 તો હવે 53માં એકમનો અંક 3 છે તો 3નો ઘન કેટલો થાય 3નો ઘન થાય 3 × 9 = 27 તો અહીં આપણને 27 મળ્યું છે જેમાં એકમનો અંક શું છે 7 છે તો અહીં લખી દઉં કે જેમાં એકમનો અંક 7 છે માટે આખો જે આપણે 53નો ઘન કરીશું તેમાં એકમનો અંક શું મળશે 7 મળશે તો અહીં ઓપ્શન સી સાચો છે આ આપણે શીખી ગયા કે કોઈ પણ સંખ્યાનો ઘન કરવાનો હોય ત્યારે તેનો જે એકમનો અંકનો જે ઘન થાય તે જ તે સંખ્યાનો એકમનો અંક થશે તો અહીં આપણને અહીં આપણે જોઈ શકીએ છીએ કે એકમનો અંક 3 છે અને 3નો ઘન 27 થાય છે જેમાં 27નો એકમનો અંક છે 7 એટલે 53નો ઘન કરીએ તો જે સંખ્યા મળશે તેનો એકમનો અંક થશે 7 હવે આગળનો પ્રશ્ન છે કે -4p અને 60p નો ગુણાકાર કરો તો આપણે બંનેનો ગુણાકાર કરવાનો છે તો આપણે લખી દઈએ -4p × 60p તો અહીં કોનો ગુણાકાર થશે પહેલાં જે અચળ પદ છે એમનો ગુણાકાર થશે એટલે કે એમના સહગુણકોનો ગુણાકાર થશે ત્યારબાદ ચલનો ગુણાકાર કરીશું તો અહીં -4 × 7 તો શું થશે 4 × 7 થાય 7 × 28 અને આગળ માઇનસનું ચિહ્ન અને p × p શું થાય p × p થાય p² એટલે આપણને જવાબ શું મળશે -28p² તો અહીં -28p² ક્યાં છે ઓપ્શન સી કે -28p² એ જવાબ સાચો છે હવે આગળનો પ્રશ્ન છે કે a² + 2ab + b² બરાબર ખાલી જગ્યા તો આપણે જ્યારે શીખ્યા ત્યારે આપણે નિત્યસમ જોઈ ગયા કે નિત્યસમ કોના બરાબર a² + 2ab + b² થાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે આ પૂર્ણ વર્ગ પદ છે એટલે કે a² આખાનો વર્ગ એનું સૂત્ર શું થાય a² + 2ab + b² તો અહીં ઓપ્શન સી સાચો છે આ નિત્યસમ આપણને ચોપડીમાં આપેલા જ છે હવે આગળનો પ્રશ્ન છે કે 5 મીટર અને 10 કિલોમીટરનો ગુણોત્તર શોધો તો અહીં આપણે જોઈ શકીએ છીએ
कि 5 એ મીટરમાં છે અને 10 એ કિલોમીટરમાં છે. તો સૌપ્રથમ આપણે બંનેને એકમ છે એ સરખા કરીશું. તો આપણે અહીં 5 ને મીટરમાં જ રહેવા દઈએ, 5 મીટર, અને 10 કિલોમીટર છે તો આપણે એને મીટરમાં ફેરવીએ. તો આપણે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, તો 10 કિલોમીટર બરાબર 10 × 1000 મીટર, એટલે કે 5 ના છેદમાં શું આવશે, 10 × 1000. હવે આપણે જોઈ શકીએ છીએ કે 10 ને આપણે કેન્સલ, ઉપર અંશમાં 5 છે તો 10 માંથી આપણે 5 કેન્સલ કરી શકીએ. 10 એટલે શું લખી શકાય, 5 × 2 × 1000, એમના એમ છે. તો અહીં આપણે 5 5 કેન્સલ કરી દઈએ તો ઉપર શું બચ્યું, 1, અને નીચે શું બચ્યું, 2 × 1000, એટલે કેટલા, 2000. તો આપણે 1 ના છેદમાં 2000 છે તેને શું લખી શકીએ, 1 / 2000. તો અહીં ઓપ્શન આપેલો છે 1 / 2000, તો આપણે જોઈ શકીએ છીએ કે ઓપ્શન બી છે જ્યાં 1 / 2000 આપેલું છે. તો આ ગુણોત્તરનો જવાબ આવશે 1 / 2000. હવે આગળ છે કે નફો ક્યારે થાય, તો આપણે જાણીએ છીએ કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય ત્યારે નફો થાય છે. તો અહીં ઓપ્શન એ શું આપેલું છે કે મૂળ કિંમત ગ્રેટર ધેન વેચાણ કિંમત, એટલે કે મૂળ કિંમત એ વેચાણ કિંમત કરતાં વધારે આપેલ છે, પરંતુ એવું હોય ત્યારે તો શું થાય, ખોટ થાય. પછી ઓપ્શન બી શું આપેલું છે કે વેચાણ કિંમત ગ્રેટર ધેન મૂળ કિંમત, એટલે કે વેચાણ કિંમત એ મૂળ કિંમત કરતાં વધારે છે. તો અહીં ઓપ્શન બી સાચો છે કે વેચાણ કિંમત એ વધારે છે મૂળ કિંમત કરતાં, ત્યારે શું થાય, નફો થાય. ઓપ્શન સી આપેલું છે એ અને બી બંને, પરંતુ એ અને બી બંને આવી શકે નહીં, માત્ર બી સાચું છે અને ઓપ્શન ડી છે કોઈ પણ નહીં, એટલે એ પણ નહીં આવે કારણ કે અહીં ઓપ્શન બી સાચો છે. તો આ ટાઈપના પ્રશ્નો સેક્શન એમાં 10 માર્ક્સ માટે પૂછાઈ શકે. કેટલા પ્રશ્નો, 10 પ્રશ્નો. તો આ જે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો છે એ તમારા ચેપ્ટર 7, 8, 9 અને ચેપ્ટર 14 એમાંથી લેવામાં આવશે. તો તમારે અહીં આપણે જે આ ચેપ્ટરનું રિવિઝન કર્યું એમસીક્યુ ટાઈપના પ્રશ્નોનું, તો એ ટાઈપના પ્રશ્નો પર તમારે ખાસ ભાર આપવાનો રહેશે. તો અહીં આપણું સેક્શન એનું રિવિઝન પૂર્ણ થાય છે. થેન્ક યુ.